મહેમદાવાદ નજીક ટ્રક ચાલક સાથે છરીની અણીએ લૂંટ થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બાઇક પર આવેલી ત્રિપુટીએ લૂંટ ચલાવી હોવાની ઘટના મહેમદાવાદ ખેડા રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજ પાસે રાત્રિના સુમારે બાઇક સવાર ત્રણ લૂંટારાઓએ પસાર થઈ રહેલી ટ્રકની આગળ બાઇક ઊભી રાખી ટ્રક ચાલક અને કંડક્ટર સાથે મારામારી કરી હાથમાં છરી મારી ઈજાઓ પહોંચાડી બે મોબાઈલની લૂંટ ચલાવી હતી. બાઇક ચાલકોમાં 22-25 વર્ષના લંબર મૂછિયાઓ હોવાનું લૂંટારાઓ મહેમદાવાદ ખાતે આ લૂંટ ચલાવીને આતંક મચાવ્યો હતો. નજીકમાં રહેતા લોકો આસપાસના ભેગા થઈ જતા લૂંટારા ટોળકી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળ પરથી બે ઇસમોની અટકાયત કરી હતી. આ બંને ટ્રક લૂંટારાઓને પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. સાહેબ, પૂરું નામ અને જે સમગ્ર રૂપની ઘટના બની. મારું નામ નીતિન પંચાલ, પોલીસ ઇન્સ્પેક્ટર, મહેમદાવાદ પોલીસ સ્ટેશન. 3 તારીખના લગભગ રાત્રિના 2:30 સુમારે ખેડાથી ખાતરજ જવાના રોડ ઉપર ઓવરબ્રિજ ઉતરતી વખતે આગળની જગ્યાની અંદર એક ટ્રક જતી હતી રાજસ્થાન પાસિંગની. તેને 3 ઇસમોએ બાઇકથી આગળ લઈ ગઈ અને ટ્રકને રોકાવી હતી. ત્યારબાદ 3 ઇસમોએ ઉતરી અને ડ્રાઈવર તથા તેની સાથે ક્લીનર તરીકે નોકરી કરતા બંને ઇસમોને છરી બતાવી જેમાંથી ફરિયાદીને છરી મારી અને લૂંટ કરવામાં આવી હતી. લૂંટમાં 5,200 રોકડા તથા 2 મોબાઈલની લૂંટ કરવામાં આવી હતી. આ દરમિયાન રકઝક થતાં તથા બૂમાબૂમી થતાં ગામના લોકો આવી જતા ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એમાંથી 2 આરોપીઓને પકડી લીધા છે, જ્યારે 1 આરોપી નાસી ગયેલ છે.